લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયો છે. ભાજપ તમામ 26 બેઠકો કબજે કરી કેન્દ્રમાં ફરી સત્તા બનાવવા જોર લગાવી રહી છે. આ માટે સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપનો બહુ મોટો મદાર છે. ભાજપનો ગઢ ગણાતા એવા છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પાર્ટીને 15 વર્ષની સત્તામાંથી હાથ ધોવા પડ્યા હતા, જેને કારણે પાર્ટીમાં એક મોટો નિરાશાનો માહોલ સર્જાયો હતો. આવી સ્થિતિમાં ગુજરાતમાં જસદણમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિદ્રોહ કરીને ભાજપમાં પ્રવેશેલા કુંવરજી બાવળિયાએ જે રીતે ભવ્ય વિજય મેળવ્યો હતો તેનાથી ભાજપમાં નવા પ્રાણ ફૂંકાયા છે. તેથી ભાજપને લાગી રહ્યું છે કે કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રમાં કરિશ્મા કરી શકે તેમ છે. તેથી જ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પક્ષ તેમને મહત્વની જવાબદારી સોંપી શકે છે. TV9 ગુજરાતીને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે. બાવળિયાની જવાબદારી સોંપવામાં આવે તો તે પાછળ કેટલાક મહત્વના કારણો છે, જેમ કે કોળી મતદારો પર બાવળિયાનો પ્રભાવ સારો છે તો OBC સમાજમાં પણ તેમનું ઉપજે છે. કોળી મતદારો જ્યાં નિર્ણાયક છે તેવી લોકસભાની 6-7 બેઠકો પર બાવળિયાનો રૂઆબ છે, જ્યારે લોકસભાની અન્ય 11 બેઠકો પર પણ કોળી અને OBC મતદારો નોંધપાત્ર છે. આમ બાવળિયાની મદદથી કોળી સમાજની સાથે OBC સમાજના મત અંકે કરવાનું ભાજપનું ગણિત છે. આમ કરીને ભાજપ કોંગ્રેસની પરંપરાગત OBC મતબેંકમાં ગાબડું પાડવા માંગે છે, તેથી તેમને સૌરાષ્ટ્રની બેઠકોની જવાબદારી સોંપાઈ શકે છે અથવા તો લોકસભાની ચૂંટણીના પ્રચારની કમાન બાવળિયાને આપી શકે છે. એવી પણ ચર્ચા છે કે બાવળિયાને નાયબ મુખ્યપ્રધાન પદ સોંપાઈ શકે છે. જો કે બાવળિયાએ આ ચર્ચાને અફવા ગણાવી છે, તો એવું નિવેદન પણ કર્યું છે કે પક્ષ તેમને જે જવાબદારી સોંપશે તે તેઓ નિભાવશે. બિલકુલ, આ એ બાબતે કોઈ અજાણ છે વાત, કોઈ તથ્ય અત્યારે નથી. સ્વીકારશો ડેપ્યુટી CM પદ આપને આપશે તો? પાર્ટી જે આદેશ કરે એમાં કઈ બીજી કોઈ વિશેષ અપેક્ષા હોય જ નહીં. ઉલ્લેખનીય છે કે જસદણના વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવળિયાને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા. ગત 31 ડિસેમ્બરે જ કુંવરજી બાવળિયાને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજાઈ હતી, જેમાં સંકેત મળ્યા હતા કે તેમને કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. હવે જોવું રહ્યું કે રાજકીય ચર્ચાઓ સાજી પડે છે કે પછી માત્ર અટકળું સાબિત થાય છે. અનિલ પટેલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.